જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે જે ચૂંટણીમાં ભાજપને વિજેતા થયા છે તેની ખુશાલી વ્યક્ત કરવા માટે ફટાકડાની આતશબાજી અને મોં મીઠું કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપના અધ્યક્ષ દેજુભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે કેટલાક રાજ્યની વિધાનસભાની ચૂંટણી, કેટલીક પેટાચૂંટણી અને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી વાવ બેઠકની પેટાચૂંટણીમાં જે ભાજપનો જ્વલંત વિજય થયો છે ત્યારે સમગ્ર દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને આ ખુશી વ્યક્ત કરવા માટે ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે ફટાકડાની આતશબાજી કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ફટાકડાની આતશબાજીની સાથોસાથ મોં મીઠું કરાવી એકબીજાને શુભકામના પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતા, શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણ મહોતા, નવીન લાલનના પુત્ર ધીરેન લાલન, તાપસભાઈ શાહ, જયંતભાઈ ઠક્કર, અનવર નોડે, ઘનશ્યામભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તેમની સાથે ખાસ કરીને હિરેન રાઠોડ, નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ગોદાવરીબેન સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં ફટાકડાની આતશબાજી કરી મોં મીઠું કરાવી ખુશાલી વ્યક્ત કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા કેન્દ્ર ઉપર જે અત્યારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતમાં વાવ વિધાનસભાની ચૂંટણી એમને જો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે એકત્ર થઈ અને વિજયોત્સવ મનાવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ વિજય, કલ્પનાતીત વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે ત્યારે વાવ વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસેથી એ જીત જીતી છે. ઉત્તર પ્રદેશના પરિણામો પણ એ પ્રોત્સાહનજનક આવે છે ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે જિલ્લા કેન્દ્રો પર મળ્યા છે અને સૌએ સાથે મળીને આ વિજયની ઉજવણી કરી છે. મહારાષ્ટ્રની અંદર ઐતિહાસિક અને અભૂતપૂર્વ પરિણામો આવ્યા છે. મહારાષ્ટ્રની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો સાથે મળીને ઐતિહાસિક એવી 225 કરતાં વધુ બેઠકો સાથે લીડ પ્રાપ્ત થઈ છે અને વિજય પ્રાપ્ત થયો છે. અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આજે કચ્છની અંદર એની ઉજવણી કરી છે. કચ્છ અને મુંબઈ, કચ્છ અને મહારાષ્ટ્ર આમ એકબીજા સાથે સંકળાયેલા છે. આજે હું ચોક્કસ કહી શકું કે લોકસભાની અંદર જે કેટલીક ભ્રમણાઓ ફેલાવીને કોંગ્રેસે જે ભ્રમણાઓ ફેલાવીને થોડી સીટો વધારી હતી એ ભ્રમણાઓ ભાંગી ગઈ છે અને મહારાષ્ટ્રની વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષમાં પણ બેસી ન શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. મારે તો વ્યક્તિગત રૂપે પોતે લગભગ 2.5 મહિના જેવું જલગાંવ જિલ્લાની અંદર આ ચૂંટણીની અંદર કાર્ય કરવાનો મોકો મળ્યો હતો અને ત્યાં લાડલી બહેના અને એક રહેંગે તો સેફ રહેંગે આ નારો જન જન સુધી અને પ્રત્યેક ઘર સુધી પહોંચ્યો છે અને એનું આ પરિણામ છે. હું જે સીટ ઉપર મુક્તાઈનગર વિધાનસભા ક્ષેત્રમાં કામ કરતો હતો ત્યાં ખરસે પરિવારનું વર્ષોથી લગભગ 7 ટર્મથી ત્યાં શાસન હતું એનો અંત આવ્યો છે અને 24,000 કરતાં વધુ લીડ સાથે યુતિના ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ઉમેદવાર વિજય પ્રાપ્ત કર્યો છે.